24 કલાકમાં બે ઘટના એવી બનવા પામી છે કે જ્યાં ચલથાણ વિસ્તારમાં કારણ વિના નિર્દોષ યુવક પર જાહેરમાં પોલીસે દંડાવારી કરતા આજે યુવક ઊભો થઈ શકતો નથી, ત્યારે બીજી તરફ લીંબાયતમાં જાહેરમાં અસામાજિક તત્વોનું ટોરું તોડફોડ કરી ગુનો આચરે છે, છતાં પોલીસની કાર્યવાહીમાં વિલંબ જોવા મળ્યો હતો. બંને ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હવે જોઈએ કે ખરેખર પોલીસે ક્યાં કાર્યવાહી કરવાની જરૂર હતી અને ક્યાં નહીં. પોલીસ પર ઉઠ્યા અનેક પ્રશ્નો. ક્યાંક પોલીસ બની વિલન તો ક્યાંક પ્રજા બની વિલન. નિર્દોષ સામે પોલીસનો રોફ, જ્યારે બીજી તરફ લુખ્ખા તત્વોનો જાહેરમાં જાનવર જેવો આતંક. અસામાજિક તત્વો સામે શા માટે પોલીસ સિંગમ બનતી નથી? સંવેદનશીલ વિસ્તારમાં લુખ્ખા તત્વોને લઘુ શંકા થઈ જાય તેવી કાર્યવાહી કરવામાં પોલીસ નબળી. એક નિર્દોષની સામે બે પોલીસની નિર્દયતા, જ્યારે લુખ્ખા તત્વો સામેની કાર્યવાહીમાં વિલંબતા. પોલીસનો અસામાજિક તત્વોમાં કેમ ખોફ નથી? લોકડાઉનમાં પોલીસ પ્રજાની વચ્ચે હીરો બની હતી અને લોકો પણ પોલીસને ભગવાનનું બીજું રૂપ માનવા લાગી હતી, પરંતુ પ્રજાને ખબર ન હતી કે ભગવાનની વચ્ચે કંસ જેવા નિર્દય પોલીસ પણ વસે છે, જે બાબત સીસીટીવીમાં કેદ થયેલ બનાવ પરથી ફલિત થાય છે. નિર્દોષ પર પોલીસનો અત્યાચાર. પોલીસના જવાનો બન્યા નિષ્ઠુર. એક નિર્દોષની સામે બે પોલીસની નિર્દયતા. આ છે ચલથાણ વિસ્તારનો બનાવ કે જ્યાં તેજ બહાદુર નામનો સિક્યોરિટી ગાર્ડ ચાલતો ફોન પર વાત કરી રહ્યો હતો અને ત્યાં આવી પહોંચ્યા બે પોલીસ કોન્સ્ટેબલના જવાનો. યુવક કર્ફ્યુ હોવા છતાં જાહેરમાં વાત કરતો હતો. દરમિયાન પોલીસે કાયદાને લગતી કાર્યવાહી કરવાની જરૂર હતી, પરંતુ તેવું ન કરી નિર્દયતા દાખવી હતી અને પોલીસનો પાવર કેવો હોય છે તેવી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ અને રજીતસિંહ ભરતસિંહ પહેલા તો યુવકને ગાડી પર સુવડાવ્યો અને દંડા માર્યા, બાદમાં હાથ ઊંચા કરાવી ફરી 10થી વધુ દંડા માર્યા હતા, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનર દ્વારા ગુનો ન નોંધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંને પોલીસે આરટીઓના કાયદાનો ભંગ કરી હેલ્મેટ પહેર્યું ન હતું અને રસ્તામાં ફરતા વધુ એક મુસાફરીને ગાડી પર બેસાડી જઈ ટ્રિપલ સવારી કરી કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનામાં હતો નિર્દોષ પર પોલીસનો અત્યાચાર. લીંબાયતમાં અસામાજિક તત્વો બન્યા બેખોફ. સ્થાનિક પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર. કેમ દિવસે ને દિવસે અસામાજિક તત્વો બન્યા બેફામ? લુખ્ખા તત્વો સામેની કાર્યવાહીમાં વિલંબતા. સુરતના બીજા બનાવમાં લીંબાયતના સરદારનગરમાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ મહિલાઓ સામે ત્રાસ ગુજાર્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 40થી વધુ અસામાજિક તત્વોનું ટોરું હથિયાર સાથે ધસી આવ્યું હતું અને એક યુવકને જાહેરમાં બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો, તેમજ યુવકના ઘરના બારી બારણા સહિત અન્ય ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું, જેને લઈ પોતાના જીવ બચાવવા ઘરમાં હાજર રહેલ મહિલાઓ પાછલે બારણેથી પલાયન થઈ ગઈ હતી. જે બાબતે પોલીસને ફરિયાદ કરવા ગયા હતા ત્યારે ફરિયાદીને કડવો અનુભવ થયો હતો. ફરિયાદીના મતે પોલીસ ફરિયાદ નહીં નોંધે અને જો ફરિયાદ નોંધવામાં આવશે તો રૂપિયાની ભરપાઈ કરવી પડશે તેવું જાણવા મળ્યું હતું. તો જાણીએ ફરિયાદી શું કહે છે. सर मैं रास्ते से गुजर रहा था तो यहाँ पर बैठा था, महल्ले के अंदर आया तो बैठा तो यहाँ पर गाड़ी तोड़ फोड़ सब कुछ चालू था और वो छोकरे जावेद और सिकंदर और अय्यूब नाम के व्यक्ति है तो उसके कुछ लड़के आए मारपीट करने लगे और मेरी खांदे के ऊपर तलवार रख दिए. दो तलवार यहाँ पर रखे और एक बीच में से आके मेरे पेट में घुसाने वाला था, पर वो तलवार दूसरे लोगों ने मेरे को बचा लिया. अब बचाने के अंदर बोले मेरा कोई झगड़ा नहीं था, मेरा कोई मकसद नहीं था, उनसे कोई लेना देना भी नहीं था, मुझे मालूम भी नहीं था. मैं पूरी दादागिरी और वो चोर चमारी ये काम उनके है और यहाँ पर आके गाड़ियाँ तोड़ फोड़ करे, मेरी भी गाड़ी तोड़ डाले और घरों के अंदर खिड़कियाँ फोड़ डाले, दरवाजे पे बड़े बड़े पत्रे मारे, दरवाज़ा तोड़ रहे थे और पीछे बारियाँ वगैरह सब तोड़े, घर का नुकसान करे और धमकी देके गए कि अगर तूने कोई गवाही दिया तो तुझे जान से मार दे, कोई रास्ता नहीं है. हम पुलिस स्टेशन गए तो वहाँ से कंप्लेन कोई सुनवाई नहीं और कोई कंप्लेन लेने के लिए तैयार नहीं, और हम कंप्लेन करने गए तो हमको जमा कर देंगे
इस तरीके से बात करते हो। वहाँ से कंप्लेन की जगह से हम रिटर्न आ गए, हम बहुत तकलीफ में। अभी लॉकडाउन के हमारी लेडीज, हाँ हमारे घर की लेडीज अभी घबरा गई और ये सब परेशान है, क्या होगा क्या नहीं। वो करीबन 40-50 लोग और धमकी देते और तलवारा फटके पाइप सब लेके आ। जी आपका नाम? मेरा नाम सायरा है, मेरा रहने का लिम्बायत सरदार नगर में है और यहाँ पे हम लोग रात को बैठे थे। यहाँ पे सब लेडीज़ लोग घर में बैठे थे, जेंट्स कोई घर में हमारा था नहीं। 15-20 आदमी वहाँ से आके हमारे घर में डायरे हमला करे, गाड़ी तोड़ फोड़ करे, पूरी खिड़की विड़की सब तोड़ डाले हमारी। तो हमारे बचाव के लिए हम घर से पीछे से रास्ते से भाग गए और पूरे आदमी लोग आके झगड़ा करे, यहाँ पे आके मारने के धमकी दे रहे थे। मेरा भाई ना अकेला तलवार हाथ में सब कुछ थी उनके, मारने आए ना वो लोग उनको, तो मेरे भाई को मारने के लिए भाग रहे थे लोग। तो मेरे भाई ने बचाव के लिए अपने उनको ही मारा, उन लोगों ने बहुत मारे मेरे भाई को। हम डर के मारे हम सब भाग गए। कौन थे सामने वाले? सामने वाले उधर के मोहल्ले वाले थे। पुलिस स्टेशन में फरियाद करने? हाँ, पुलिस स्टेशन में फरियाद करने गए थे हम लोग। तो हमारा केस लिए, 3 बार गए थे हम लोग, केस नहीं लिया हमारा उन्होंने। क्या बोले? भगा दिए, बोले तुम पुलिस वाला आएंगे तो तुमको पैसे देना पड़ेगा उनको। फिर हम वापस आ गए। फिर हम लोग देखो वहाँ पे देखो पूरा घर तोड़ डाले। जी आपका नाम? सरदार नगर में रहते। सब लोग आए पत्थर मार करे, ऊपर टीवी भी सब फोड़ डाले, सब नुकसान हो गया। लेडीज़ पे भी हाथ उठाए। पुलिस स्टेशन में गए तो पुलिस वालों ने कोई फरियाद नहीं लिए, पैसों की मांग कर रहे। हमारी गाड़ी वीड़ी सब तोड़ के रख दी उन्होंने। कितने लोग आए? हम 40-50 लोग थे, सब तरवाला फटके सब लेके आए थे। वीडियो भी है हमारे पास, सब वीडियो भी है। बहुत सब थे, हम पहचानते नहीं, बाजू की गली में रहते। અંતે બંને ઘટના પરથી ફલિત થાય છે કે પોલીસ કેમ ગુનાખોરી સામે કાર્યવાહી કરવામાં પાછળ પડી રહી છે અને શા માટે અમુક પોલીસના કર્મચારીઓ નિર્દોષ સામે પોતાનો રોફ જમાવે છે, જેથી હવે પ્રજાના રક્ષણ સામે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.